22 સાગરોપમ સુધી સાતમી નરકની ઘોર પીડા ભોગવશ. 22 સાગરોપમ, એક સાગરોપમ એટલે અસંખ્ય વર્ષ જાય, અસંખ્ય વર્ષ, એટલા સમય સુધી. કારણ કે લક્ષ્ય બદલાય છે. તમને ફરીથી કહું છું, તમારું લક્ષ્ય ભવિષ્યનું રાખ્યું હોય કાઢી નાખો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગીતામાં એક બહુ મજાનો શ્લોક છે, કામ કિયે જા ફલ કી અપેક્ષા મત રાખ. છોડી દો ફળને, મને આના પ્રભાવે આ મળો, તેના પ્રભાવે તે મળો, વિયાર કરું. જો યાદ રાખજો, ફરીથી હવે કોઈ દિવસ બોલતા નહીં. વર્ષોથી વિયાર કરનારાને કહું છું કે હવે તમારી જીભમાં તમારા શબ્દો ફરી જવા જોઈએ. મારે તો વિયારનો વિયાર ને મોર્નિંગ વોકનું મોર્નિંગ વોક એ તમને ના શોભે. નવો જીવ બાળ જીવ એના માટે બરાબર છે. મોર્નિંગ વોક બોલો અને વિયાર બોલો, એ બેમાં આપ જમીનનો ફરક છે. એક વિહાર કરીને આવ્યો એમ બોલો ને, એક લાખ ભવના કર્મ ખપે છે. અને એક મોર્નિંગ વોક કરીને આવ્યો, કર્મ બાંધીને આવીએ છીએ, કર્મ બાંધીને આવીએ છીએ. હા, સાઈડ ઇફેક્ટ જુદી વાત છે. ચાલવાના કારણે તમારા શરીરમાં ચુસ્તી આવે, સ્ફૂર્તિ આવે, તન બદન તમારા તરવરિયા થઈ જાય, એ બધો સાઈડ બિઝનેસ છે. તમારો મેઇન ગોલ એ તમારું સુખ નથી, તમારા શરીરની સાતા નથી, તમારું મેઇન ગોલ કર્મની સમાધિ છે. સૌથી મોટામાં મોટો ગોલ છે સમાધિ. સાધુ સાધ્વીજીને સાથે રહીને અમે એમને સમાધિ આપીએ છીએ. બાકી યાદ રાખજો, ગમે તેટલી માગણી કરશો ને, એક દિવસ આયુષ્ય પૂરું થશે, બધું જ મૂકીને રવાના થઈ જશો. હમણાં હમણાં એક ફેશન ડિઝાઇનર થઈ ગઈ પરદેશની અંદર, કિરઝાઇદા રોડ્રિક્સ, બહુ મોટી ફેશન ડિઝાઇનર છે. એને એના પેટમાં કેન્સર થયું છે અને આ કેન્સરના કારણે આ બાઈને હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવી છે. તમે માનશો, ઇન્સ્ટાગ્રામ પર એના 5 લાખ ફોલોઅર્સ છે. 5 લાખ ફોલોઅર્સ. આ બાઈને જેટલું બ્રહ્મજ્ઞાન થાય છે ને, એટલું કદાચ તમને નથી થતું. એણે પોતાના ઇન્સ્ટાના બ્લોગ પર બહુ સરસ વાત લખી છે. એણે 8 મુદ્દા મૂક્યા છે, કાફી છે સમજવા માટે, તમારા લક્ષ્યને બદલવા માટે. દરેક જગ્યાએ તમે તમારા ભૌતિક લક્ષ્યને આગળ કર્યા છે. આ બાઈનું તમે એક બ્લોગ વાંચો તો તમે ફિદા થઈ જાઓ કે એક અજૈન કુળમાં જન્મેલી હોવા છતાં, ફેશન ડિઝાઇનર હોવા છતાં, આ બાઈના જીવનમાં આવેલા કેન્સરે એને આખું જીવનને નવેસરથી વિચારવાનું નિમિત્ત આપી દીધું. એને લખ્યું છે, મારા ઘરમાં હતી ત્યારે આખા વિશ્વમાં ન હોય એવી કાર મારી પાસે હતી. જે દિવસે મારી તબિયત સારી હતી, આખા વિશ્વમાં કોઈની પાસે ન હોય એવી કારમાં ઉફરતી હતી. અને આજે આજે હું હોસ્પિટલની એક રૂમની અંદર આવી ચૂકી છું, વ્હીલચેરમાં ફરું છું. કારની જગ્યાએ હવે મારે એક રૂમથી બીજી રૂમમાં જવું હોય તો સેવા ફરવું પડે, વ્હીલચેરમાં. એ લખે છે, ક્યાં કાર ના પહોંચે તો મારું પ્રાઇવેટ જેટ હતું, એ જેટમાં ઉડાઉડ કરતી, એક દેશથી બીજા દેશ, બીજા દેશથી ત્રીજા દેશ, મોટી મોટી સેલિબ્રિટીઓની, ફેશન ડિઝાઇનર હું હતી, હું આમથી તેમ ફર્યા કરતી હતી. અને આજે એ લખે છે કે હવે મારે મારા બેડ પરથી ઊભા થઈને ગેલેરીમાં જવું હોય ને તો 2 જણાના ખભા પર હાથ મૂકવો પડે ત્યારે હું માંડ ચાલી શકું છું. એણે આવા 8 મુદ્દા મૂક્યા છે. એણે આગળ લખ્યું છે, મારી પાસે વિશાળ બંગલો હતો, આજે બંગલો છોડી હોસ્પિટલની એક રૂમમાં ડબલ બેડની ગાદી ઉપર મારે સૂતા રહેવું પડે છે. જે જમાનામાં હું બંગલામાં રહેતી હતી ત્યારે મારી પાસે ટોપ ક્વોલિટીના કપડાં હતા, જૂતા હતા, મારી એક એક પર્સ બેગ બધી હાઈ ક્વોલિટીની હતી. આજે આ હોસ્પિટલની અંદર એક ચાદર ઓઢી, તૂટી વાળી અને હું પડી રહી છું. મારા ઓટોગ્રાફ લેવા માટે હજારો લોકો લાઈન લગાવતા હતા, આજે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન એ મારા ઓટોગ્રાફ થઈ ગયા છે. મારા ખાતામાં કરોડો અરબો રૂપિયા પડ્યા હતા, આજે પણ પડ્યા છે, પણ એમાંનો 1 રૂપિયો મને બચાવી શકવા માટે સક્ષમ નથી. મારા માથાના વાળ, એનું ડ્રેસિંગ, મારું બ્યુટી પાર્લર,
અને મારી સાત સાત બ્યુટિશિયન હતી એ મારા વાળને સજાવતી હતી. આજે મારા માથા પર એક વાળ કેન્સરના કારણે બચ્યો નથી. છેલ્લે એને લખ્યું, તમારું ધન, તમારી દોલત, તમારો પાવર, તમારી પર્સનાલિટી બધું જ નકામ છે, કોઈ કામ નથી આવતું. ભૌતિક જગતની અંદર લાખો પ્રયત્ન કર્યા પછી મેળવેલું બધું જ મૂકીને તમારે પરલોકમાં રવાના થઈ જવું પડે છે. એક જૈન ધર્મ નહીં પામેલી બાઈ પણ પોતાના મોઢામાંથી આવા શબ્દો કાઢી શકે ને પોતાના બ્લોગ પર આવું લખી શકે. આપણે ભગવાનના શાસનને પામેલાએ આટલું લક્ષ્ય નક્કી કરી દો કે હું મારા ફ્યુચરને ભૂલી જાઉં, કે મારા કરેલા ધર્મના પ્રભાવે મને ભવિષ્યમાં આ સુખ મળો, આ સગવડ મળો, આ સદગતિ.